રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને મારી ચેનલમાં આપનું સૌનું સ્વાગત છે. હવે અત્યારે બાજરીનો જેણે પાક કર્યો છે અને એ પાકમાં બધી જ પ્રકારના ખડ થાય છે, તો એ બધી જ પ્રકારના ખડ બળી જાય, લગભગ બધી જ પ્રકારના ખડ બળી જાય છે. કદાચ 2-5 પ્રકારના ખડ અથવા તો 5-10% ખડ રહી જાય તો આપણે એનું તો ગમે રીતે નિંદામણ કરી શકીએ છીએ. પણ જો 80-90% ખડ બળી જતા હોય, બધી પ્રકારના લાંબા પાન અને ગોળ પાનવાળા, બરાબર છે, તો આપણું 90-95% કામ સોલ્વ થઈ જાય છે, બરાબર છે. તો બાજરીમાં અને મકાઈમાં અને શેરડીમાં બધી જ પ્રકારના ખડ બળી જાય એને માટેની દવા આવી છે, બરાબર છે. તો અવશ્ય જે ખેડૂત ભાઈને લેવી હોય એ આ નંબર ઉપર વોટ્સઅપ કરે, 94-28-63-79-11. હું ડિસ્ક્રિપ્શનમાં પણ આ નંબર આપી દઈશ, બરાબર છે. ઘણા ખેડૂતો ફોટા પાડીને મોકલે છે કે ભાઈ આવું ખડશે, આટલા દિવસનું છે. ખાસ એટલું યાદ રાખો કે 25-30 દિવસનો તમારો બાજરીનો અથવા મકાઈનો અથવા શેરડીનો પાક થઈ ગયેલો હોવો જોઈએ, પછી જ એમાં તમારે દવા નખાય. અને એમાંય પહેલાં તમારે પાણી પાઈ દેવાનું, પછી દવા છાંટવાની, અને પછી 2-3 દિવસ રહીને વળી પાછું પાણી પાઈ દેવાનું. જેટલો ભેજ જળવાય છે એટલું તમને સારું એવું પરિણામ મળશે. જો ભેજ નહીં જળવાય તો પરિણામ તમને થોડું ઓછું મળશે, બરાબર છે. અને કોઈ પણ ખડની તમે દવા નાખો તમારા પાક ઉપર, બરાબર છે, તો 2-3 દિવસ કે 5 દિવસ જમીન પ્રમાણે અથવા વાતાવરણ પ્રમાણે થોડી ઝાઝી અસર થતી હોય છે. પણ 5 દિવસ પછી હાઈ ક્લાસ તમે જે બીજી વખત પાણી આપશો ત્યારે તમારો પાક પાછો હાઈ ક્લાસ થઈ જશે. નાઇટ્રોજન એટલે કે યુરિયા નાખી અને પછી પાણી આપશો એટલે તમારે બાજરી હોય કે મકાઈ હોય કે શેરડી હોય, બરાબર, એ એકદમ લીલી થઈ જાય, હાઈ ક્લાસ કોળી જશે, હાઈ ક્લાસ ગ્રીનરી આવી જશે, બાજરીમાં નવી ફૂટવું પણ શરૂ થઈ જશે. કોઈ પણ ખડની તમે દવા નાખો, મતલબ કે આપણે તમે જુવારમાં, મકાઈમાં, બાજરીમાં કે તલમાં નાખો કે ડુંગળીમાં નાખો કે સિંગમાં નાખો, એ તમને 5-15 દિવસ એની ઇફેક્ટ થોડી જાજી તો રહેતી જ હોય છે. અને બધાને ખબર છે વર્ષોથી આપણે આ વસ્તુમાં ઇફેક્ટ થોડી, આપણે ડુંગળીમાં દવા છાંટી હોય, બરાબર છે, ઓક્સીફ્લોરપેન અને ક્વિઝાલોપો, બરાબર છે, તો એ તમને ડુંગળી 5-10 દિવસ જ્યાં તમે 2 પાન ન પાવો ત્યાં સુધી તમને પ્રભાવ બતાવે છે, બરાબર છે. પણ કોઈ વૈજાયિક એવું કોઈ ચિંતાનું કારણ નથી, ખેડૂતો આ દવાનો તમારે ઉપયોગ કરી શકે છે, બરાબર છે. આ દવાની માહિતી માટે મને વોટ્સઅપ કરો, તમારો પાક કેટલા દિવસનો થઈ ગયો છે, અથવા તો તમે ફોટા પાડીને તે મને આ વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો, બરાબર છે. દૂર દૂરના ગામડામાંથી બહુ આગેથી ખેડૂતો મને ફોન કરતા હોય છે કે ભાઈ અમારે અહીંયા દવા નથી મળતી અને આવો બહુ પ્રોબ્લેમ થતો હોય છે. તો તમને કહી દઉં છું ખેડૂત મિત્રો, તમને ટેન્શન ન લો, મને તમારે આ વોટ્સઅપ ઉપર મોકલી દો કે હું અહીંયા મારું ગામ છે, બરાબર, અને મને અહીંયા દવા નથી મળતી અને મારે જોતી છે, બરાબર, તો હું તમને ત્યાં સુધી દવા તમને મળી જાય એવો 100% પ્રયત્ન કરીશ. અહીંથી હું તમને દવા પાર્સલ કરીને અને ત્યાં મોકલી દઈશ તમારે, બરાબર છે. તમારે એક ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, ગૂગલ પેથી, ફોનપેથી, પેટીએમથી, ગમે રીતે તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો, બરાબર છે. તો ખેડૂત મિત્રો, તમને એટલું કહેવાનું કે ભાઈ જે દૂર દૂરથી છે, માનો કે મારું ભાવનગર છે, બરાબર છે, તો તમને બીજે જ દિવસે તમને દવા મળી જાય, બરાબર, એવી વ્યવસ્થા અમે તમને કરી આપીશું, બરાબર છે. પણ દવા મંગાવવાનું તમારું જે એડવાન્સનું થોડુંક પ્લાનિંગ હોવું જોઈએ, 2-5 દિવસનું, કે ભાઈ મેં આજે પાણી પાયું છે કાલે મને મળી જાય એવું ન હોય. ઘણી વખત એવું હોય છે કે રવિવાર જેવો દિવસ હોય તો રજા હોય છે કુરિયરમાં, અથવા તો હોળી ધૂળેટી હોય ત્યારે રજા હોય છે, અથવા તો કોઈ બીજા દિવસોમાં રજા હોય તો તમને એમ 1-2 દિવસનું મોડું થાય. હવે આમાં તમે પાણી અહીંયા પાઈ દીધું હોય તો કરવાનું શું, બરાબર છે. એટલે આવો પ્રોબ્લેમ ઘણી વખત જોવા મળે છે. 2 દિવસ અગાઉ વેલાહાર મંગાવવાનું તમારે પ્લાનિંગ રાખજો, બરાબર છે. અને મારી ચેનલને ફરજિયાત સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજા ખેડૂતોને મોકલજો, બરાબર છે. કારણ કે જેટલા ખેડૂતો સુધી આ મારો વિડીયો પહોંચશે એટલા ખેડૂતોને જે ખડ થાય છે, નિંદામણ થાય છે આપણે બાજરીના પાકમાં, મકાઈના પાકમાં, બરાબર, શેરડીના પાકમાં, એમને માટે ખાસ સારી એવી માહિતી છે. તો બધા જ ખેડૂતને નમ્ર વિનંતી કે બને એટલા ગ્રુપમાં મારો વિડીયો શેર કરવો, બરાબર છે. ત્યાં સુધી મને રજા આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન, જય માતાજી, રામ રામ.